તો મિત્રો આજે વાત કરીશું આપણે રક્ષાબંધનની. રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પ્રેમનો પ્રતીક સમો તહેવાર. આ તહેવારને સૌ કોઈ ખૂબ જ પ્રેમથી દર વર્ષે મનાવે છે. આજે રક્ષાબંધનનો તહેવાર છે અને આપ સૌ લિસનર્સને મારા તરફથી અને ન્યૂઝ 18 ગુજરાતી તરફથી હેપી રક્ષાબંધન. પરંતુ શું તમે જાણો છો કે સૌથી પહેલા રાખડી કોણે બાંધી હતી? રક્ષાબંધનને લઈને શું છે પૌરાણિક માન્યતાઓ? શું છે રક્ષાબંધનનો ઇતિહાસ? નથી ખબર ને? તો તેના માટે તમારે આ પોડકાસ્ટને ખૂબ જ ધ્યાનથી સાંભળવો પડશે. આમ તો રક્ષાબંધનને લઈને ઘણી બધી પૌરાણિક માન્યતાઓ પ્રચલિત છે. આવો જાણીએ તેના વિશે વિસ્તારથી. રક્ષાબંધનને આપણે દરેક ભાઈ બહેનો ખૂબ જ પ્રેમ અને સ્નેહની સાથે દર વર્ષે મનાવીએ છીએ. બહેનો દર વર્ષે પૂજાની થાળી સજાવીને ભાઈની આરતી કરીને ભગવાનને તેના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે. પણ શું તમે જાણો છો, રક્ષાબંધનને ઉજવવાની શરૂઆત કળિયુગ નહીં પરંતુ પૌરાણિક કાળથી થઈ હતી. એવી માન્યતા છે કે સૌથી પહેલા સતયુગમાં આ પર્વની શરૂઆત થઈ અને માં લક્ષ્મીએ રાજા બલિને રક્ષાસૂત્ર બાંધીને આ પરંપરાનો શુભારંભ કરાવ્યો હતો. રક્ષાબંધનના ઇતિહાસને લઈને આવી જ કંઈક કેટલીય વાર્તાઓ પ્રચલિત છે. તેમાંથી આજે આપણે કેટલીક વાર્તાઓ વિશે વિસ્તારથી જાણીશું. રાજા બલિને કોણ નથી જાણતો? રાજા બલિનું દાન ધર્મ ઇતિહાસમાં સૌથી વધારે પ્રખ્યાત છે. હવે થયું એવું કે એક વખત માં લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી અને બદલામાં ભગવાન વિષ્ણુને માંગ્યા હતા. હવે તેના પાછળની વાર્તા તમને ખબર છે? નથી ખબર તો સાંભળો. હવે વાર્તા એવી છે કે એક વખત રાજા બલિએ યજ્ઞનું આયોજન કર્યું. હવે તેમની પરીક્ષા લેવા માટે ભગવાન વિષ્ણુ વામન અવતાર લઈને આવ્યા અને દાનવીર રાજા બલિ પાસે 3 ઢગલા જમીનની માંગણી કરી. હવે રાજા બલિ મોટા દાનવીર હતા. હવે તેમની પાસે કોઈએ આવીને કંઈક માંગ્યું તો ના થોડી પાડવાના? એટલે રાજા બલિએ તેમને હા કહી દીધી. તો વામન અવતાર વિષ્ણુ ભગવાને 2 ઢગલામાં તો આખી ધરતી અને આકાશને માપી લીધું. હવે રાજા બલિ મનમાં ને મનમાં સમજી ગયા કે ભગવાન વિષ્ણુ સ્વયં તેમની પરીક્ષા લેવા માટે આવ્યા લાગે છે. તો તરત જ રાજા બલિએ 3જું ડગલું મૂકવા માટે ભગવાન સામે પોતાનું માથું ધરી દીધું. પછી તેમણે ભગવાનને યાચના કરી કે હવે મારી પાસેથી બધું જ જતું રહ્યું છે, મારી પાસે જે હતું એ બધું મેં આપી દીધું. પ્રભુ તમે મારી વિનંતી સ્વીકારો અને મારી સાથે પાતાળ લોકમાં ચાલો. ભગવાનને પણ ભક્તની વાત માનવી પડી અને ભગવાન વિષ્ણુ વૈકુંઠ છોડીને પાતાળ ચાલ્યા ગયા. હવે જ્યારે દેવી લક્ષ્મીને આ વાતની ખબર પડી ને તો તેઓ એક ગરીબ મહિલાનું રૂપ ધારણ કરીને રાજા બલિ પાસે પહોંચ્યા અને રાજા બલિને રાખડી બાંધી. ત્યારે બલિરાજાએ કહ્યું કે હે દેવી, મારી પાસે તો તમને આપવા માટે કંઈ છે નહીં. ત્યારે દેવી લક્ષ્મી પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા અને બોલ્યા કે તમારી પાસે તો સાક્ષાત શ્રી હરિ છે અને મને તે જોઈએ છે. હવે આ વાત ઉપર બલિરાજાએ ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મી સાથે જવા માટે વિનંતી કરી અને ત્યારે જતા જતા ભગવાન વિષ્ણુએ રાજા બલિને વરદાન આપ્યું કે દર વર્ષે 4 મહિના પાતાળમાં નિવાસ કરશે અને એ 4 મહિનાને આપણે લોકો ચાતુર્માસ તરીકે ઓળખીએ છીએ. આવી જ એક બીજી વાર્તા મહાભારત કાળની છે. હવે વાત એવી છે કે જ્યારે યુધિષ્ઠિર ઇન્દ્રપ્રસ્થમાં રાજસૂય યજ્ઞ કરાવી રહ્યા હતા ત્યારે તે યજ્ઞ સભામાં શિશુપાલ પણ ઉપસ્થિત હતા. હવે શિશુપાલે ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન કર્યું. ભાઈ, ભગવાનનું અપમાન કર્યું એટલે ભગવાનને થોડી ગમે, અને નિયતિ હશે એની. તો ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના સુદર્શન ચક્રથી શિશુપાલનું વધ કરી દીધું. સુદર્શન ચક્ર જ્યારે પાછું ફરી રહ્યું હતું અને ભગવાન તેને પાછું ધારણ કરી રહ્યા હતા ત્યારે ભગવાનની નાની આંગળી ઉપર સુદર્શન ચક્ર ધારણ કરતી વખતે ઈજા થઈ અને તેમાંથી રુધિર વહેવા માંડ્યું. ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીના પાલવનો છેડો ફાડી અને ભગવાનની આંગળીએ બાંધ્યો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ દ્રૌપદીને વચન આપ્યું હતું, તે જે આ
સાડીના પાલવનો છેડો ફાડીને મારી આંગળીએ લપેટ્યો છે ને, આ એક રક્ષાનું સૂત્ર તે જે બાંધ્યું છે ને, હવે હું આ રક્ષા સૂત્રનું વચન નિભાવીશ. પછી જ્યારે કૌરવોએ દ્રૌપદીનું ચીરહરણ કર્યું અને દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણને યાદ કર્યા, તો શ્રીકૃષ્ણએ દ્રૌપદીના ચીર પૂરીને દ્રૌપદીની લાજ રાખી હતી. હવે માન્યતા એવી છે કે જ્યારે દ્રૌપદીએ પોતાની સાડીના પાલવનો છેડો ફાડીને ભગવાન શ્રીકૃષ્ણની આંગળી પર બાંધ્યો હતો, તે દિવસે શ્રાવણ માસની પૂર્ણિમા હતી. આવી જ અજાણી, રોચક અને અનકહી વાતો સાંભળવા માટે સાંભળતા રહો ન્યૂઝ 18 ગુજરાતી પોડકાસ્ટ.